हेलो, नमस्ते विद्यार्थी मित्रों, હું શાળા રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 ના વિષય આસપાસ જેમાં આપણે પાઠ સકર્મો સમજી ગયા છે, સાથે અહીં આપણે ખાલી જગ્યા અને થોડા પ્રશ્ન જવાબ અને એક કોષ્ટકમાં આપણે જોઈ લીધું છે. તો જે પ્રશ્ન થોડા બાકી હતા એ આજે આપણે જોઈ લઈ અને લખી લઈ અને સમજી લઈ. બરાબર, તો પાઠનું નામ હતું કે દીવાલ ઓળંગી દીધી. બરાબર છે, આમાં એક અફસા નામની છોકરી છે જે પોતે ખૂબ જ ગરીબ ઘરમાંથી આવે છે અને તેને જે બાસ્કેટબોલ રમવાની ખૂબ જ ઈચ્છા થાય છે અને તે પોતે એના ઘરના બધાને મનાવી અને પછી એ બાસ્કેટબોલની રમત રમે છે અને ખૂબ જ આપણા દેશનું નામ છે એ આગળ કરે છે. એટલે એ દીવાલ એને ઓળંગી લીધી કે જે છોકરીઓ અમુક રમત છે એ ન રમે એવી બધી એના માતા પિતાની અને બધાની માન્યતા હતી. એ તેણે માન્યતાને નકારી નાખી પછી આ બધું કરતા પછી એને પોતે અફસાનાને ભણવા મોકલતા હતા.
તેની સાથે જે આપસના હતી પણ તેની માતાને ઘરકામમાં મદદ કરતી હતી અને સાથે તે પણ ઘરે ઘરે જઈને મમ્મી કામ કરવા જતા હતા તો એની સાથે એ પણ ત્યાં કામ કરવા જાય છે એવી પરિસ્થિતિ સારી ન હતી છતાં તેણે તેની માતાની પાસેથી રમવા જવાની મંજૂરી મેળવી લીધી જ્યારે તે પહેલી વાર રમવા ગઈ ત્યારે તે માત્ર 11 વર્ષની જ હતી અને તેની સખત મહેનત અને કોચની તાલીમના કારણે તે આજે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ માટે મજબૂત આધારસ્તંભ બની બરાબર હવે રમવાનું ચાલુ કર્યું ત્યારે તે માત્ર 11 વર્ષની જ હતી છતાં પણ તેણે તેની પોતાની ખૂબ જ મહેનત અને લગનથી અને જે એના કોચ હતા એની તાલીમના કારણે તે આજે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ માટે મજબૂત આધારસ્તંભ બની છે તે પોતે ખૂબ જ મહેનતુ અને હિંમતવાર હતી તે જિલ્લા કક્ષાએ પણ રમી ચૂકી છે અને તેને તે સેમિફાઇનલમાં પણ પહોંચી ગઈ હતી હવે વિચારે છે કે હું ભારત માટે પણ એક વખત રમીશ અને ભારત માટે એવોર્ડ પણ લઈ આવીશ આ હતું અક્ષરાનો પરિચય બરાબર અહીંયા આપણે આ પાઠ 17મો કમ્પ્લીટ થાય છે હવે તમારે નાના પ્રશ્ન મોટા પ્રશ્ન બે પોસ્ટર બધું તમારે આ પાઠમાં કાપી બુકમાં કમ્પ્લીટ કરેલું વાંચજો હોવું જોઈએ બરાબર બધું લખી લેજો બરાબર આજનું હોમવર્ક છે આ છે તમારે કાપી બુકમાં લખવાનું રહેશે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાંથી